કેશોદના ચરગામના મુસ્લિમ સેવાભાવી યુવકના અકાળે અવસાન પર સમસ્ત ચરગામના લોકોમાં શોકની લાગણી છવાઈ. કેશોદ તાલુકાના ચરગામે રહેતા રફીકભાઈ અબ્દુલ કાદિર આરબ જે સેવાભાવી અને સમસ્ત ગામની લોકચાહના ધરાવતા યુવા ખંતીલા મુસ્લિમ યુવાનની અણધારી વિદાયથી આખું ચરગામ આજે હિબકે ચડ્યું છે. આજના આ કપરાકારમાં પણ જ્યારે આવા માણસીલા લોકો હિન્દુ મુસ્લિમ એકતાનું અનન્ય ઉદાહરણ પૂરું પાડતા હોય છે. આજે ચરગામના રફીકભાઈ જ્યારે ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે ત્યારે તેઓની દફનવિધિ કેશોદ શહેરના મુસ્લિમ કબ્રસ્તાનમાં કરવા માટે ચરગામથી તેઓના પરિવાર વાળા તો નીકળ્યા, સાથે સાથે ચરગામના 50 થી 60 હિન્દુભાઈઓ પણ જોડાયા. આજે કેશોદ કબ્રસ્તાનમાં એક ન કલ્પી શકાય તેવું મહાન એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. આમ હિન્દુ મુસ્લિમ એકતાનું જ્વલંત ઉદાહરણ નાનકડા એવા કેશોદ તાલુકાના ચરગામ ખાતે બનવા પામેલ છે અને હજુ આજે દફનવિધિ બાદ પણ સમસ્ત ચરગામના તેઓના પરિવારની પડખે છે અને હવે પછીની જિયારત તેમજ શ્રદ્ધાંજલિ વગેરે મૃત્યુ બાદની વિધિમાં પણ ગામ સમસ્ત ભગ્ન હૃદયે આરબ પરિવારની સાથે રહીને મુહર્મ રફીકભાઈની લોકચાહના અને કાર્યોને સાર્થક કરવાના પ્રયત્નો કરી ઉત્તમમાં ઉત્તમ એકતાનું જ્વલંત ઉદાહરણ માનવ સમાજને પૂરું પાડશે. આવી રીતે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહે તો કોમી એકતાની સાથે દેશભરમાં કાયમી શાંતિ જળવાઈ રહે તેવો સંદેશનો સૌ કોઈએ અમલ કરવો જોઈએ, તો જ સાચી કોમી એકતા ગણાય. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. મારું નામ સિપાઈ શાકિર મોહમ્મદભાઈ છે અને હું કેશોદ જુમ્મા મસ્જિદની અંદર મોઝિમનો કામ કરું છું. હાલમાં જે આજના દિવસે જનાબ મરહૂમ રફીકભાઈ આરબ આપણી વચ્ચે ઉપસ્થિત નથી અને તેઓ ચરગામની અંદર માનવતા માટે અને સમાજ માટે કોઈ પણ જાતના હિન્દુ મુસ્લિમના ભેદભાવ રેખા વગર દરેક લોકોને મદદરૂપ થતા હતા અને કોમી એકતાનો એક જીવતો દાખલો અને પ્રતીક હતા. તેથી તમામ લોકોને તે બાબતનો અફસોસ છે કે હવે તેઓ આપણી વચ્ચે રહેલ નથી અને તેમની કોમી એકતાની દલીલ રૂપે આજે એક વાત જાણવા મળી કે તેઓને અંતિમ યાત્રામાં અને અંતિમ વિધિની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને તેમની અંતિમ વિધિમાં હાજરી આપેલ છે. તેથી આપણે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તાલા ઈશ્વર જનાબ મરહૂમ રફીકભાઈની આત્માને શાંતિ આપે અને તેમને જન્નત